નમસ્કાર એન્ડ વેલકમ માય સેલ્ફ ધ્રુવિકા કાનાબાર ફ્રોમ શ્રી એ દોશી મહિલા કોલેજ જામનગર પ્રેઝન્ટિંગ ધ લેક્ચર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ વાણિજ્ય સંચાલન કર્મચારી સંચાલનમાં યુનિટ થ્રી કારકિર્દી અને ઉત્તરોત્તર આયોજન કેરિયર એન્ડ સક્સેસ પ્લાનિંગમાં આપણે આ યુનિટ ચાર પાર્ટમાં ડિ ડિવાઈડ થયેલું છે એમાંથી ફર્સ્ટ પાર્ટ જોબ એનાલિસિસ કાર્ય વિશ્લેષણ વિશે આપણે ચર્ચા કરી ત્યારબાદ સેકન્ડ પાર્ટ આ યુનિટનું કાર્ય વર્ણન જોબ ડિસ્ક્રિપ્શન વિશે પણ ચર્ચા કરી અને આ યુનિટનું થર્ડ પાર્ટ એટલે કાર્ય મૂલ્યાંકન જોબ ઇવેલ્યુએશન વિશે ચર્ચા કરી અને હવે આપણે કાર્ય મૂલ્યાંકન પદ્ધતિના ફાયદા વિશે વાત કરવાની છે જોબ ઇવેલ્યુએશન મેથડથી શું ફાયદો થાય અસમાનતા દૂર કરવામાં કાર્ય મૂલ્યાંકન કાર્યના સંબંધિત મૂલ્ય નક્કી કરે એટલે વેતન દરમાં જે અસમાનતા હોય ઇનઇક્વેલિટી એન્ડ વિઝિસ ઓર સેલેસ હોય એ દૂર થઈ જાય એટલે વેતનના કારણે કોઈ ઝઘડા ન થાય કે કોઈ ડિસ્પ્યુટ્સ ઊભા ન થાય અને ઔદ્યોગિક શાંતિ અને સુસંવાદતા સ્થાપી શકાય જે કામ અગત્યનું છે એને વધુ વેતન મળશે જે કામ ઓછું ગતિનું છે એનાથી ઓછું વેતન મળશે એ રીતે ઇક્વેલિટી સ્થાપી શકાય ત્યારબાદ વ્યક્તિગત પૂર્વગ્રહ દૂર કરવામાં પણ કાર્ય મૂલ્યાંકન ઉપયોગી છે કાર્ય મૂલ્યાંકનમાં વસ્તુલક્ષી ધોરણોને આધારે દરનું માળખું નક્કી કરવામાં આવે એટલે વ્યક્તિગત પૂર્વગ્રહ કે ભેદભાવ વિના જે કાર્યનું જેટલું મહત્વ હોય એ મુજબ એ કાર્યને નું વેતન નક્કી કરવામાં આવે એટલે કોઈ પણ બાયસ ફેવરેટિઝમ ને અહીંયા સ્થાન રહેતું નથી અને કર્મચારીનો જુસ્સો અને ધગસ જળવાઈ રહે છે અને કર્મચારીનો મોરલ જે છે એ મેઇન્ટેન રહે છે પછી વેતન સંચાલનની ચોક્કસ યોજના સ્થાપવામાં જ્યારે વિવિધ કાર્યોના વેતન દર નક્કી કરવામાં આવે ત્યારે એ સંચાલકોની કાર્ય શરતો અને મૂલ્ય નક્કી કરવામાં પણ આ કાર્ય મૂલ્યાંકન માર્ગદર્શન રૂપ થાય કર્મચારીની પસંદગી તાલીમ આ બધામાં પણ બઢતી બદલી એના માટે પણ જરૂરી માહિતી કાર્ય મૂલ્યાંકન દ્વારા જ મળે છે એટલે સંચાલનનું કામ પણ સરળ બને છે પછી યોગ્ય ધોરણો સ્થાપિત કરવામાં વેતનની કક્ષા જુદી જુદી હોય પણ કાર્ય મૂલ્યાંકન સંચાલકોને કારખાનામાં યોગ્ય ધોરણો સ્થાપિત કરવામાં પણ મદદરૂપ થાય છે કાર્ય પરિબળો ઉપર યોગ્ય ભાર આપી શકાય કાર્ય વિશ્લેષણ દરમિયાન પરિબળ નક્કી કરવામાં આવે કાર્ય વિશ્લેષણ એટલે આપણો પહેલો ટોપિક જોબ એનાલિસિસ એમાં એ પરિબળ કાર્યને સાથે લાગુ પડવાથી એનું મૂલ્ય પ્રસ્થાપિત થાય અને એ પરિબળો વ્યક્તિ સાથે લાગુ પાડવામાં આવે તો કાર્ય જરૂરિયાતનું માળખું રચે છે દરનું માળખું સરળ બનાવવા જો કાર્યોની અસમાનતા નક્કી થાય તો પરિણામે વર્ગ ઓછા હોય અને સમાન વ્યવસાયિક વર્ગોમાં કાર્યકક્ષા સ્થાપવા માટે કાર્ય જરૂરિયાતોમાં બહુ ઓછો તફાવત હોય તો દરેક કાર્યવર્ગોમાં લઘુત્તમ અને મહત્તમ દરની મર્યાદા બાંધ બાંધવામાં આવી હોય તો સંચાલકોને પગાર ધોરણ અને અમુક અમુક સમયે સુધારતા રહેવું અને દરનું માળખું સરળ બનાવવામાં પણ મદદરૂપ થાય છે કાર્ય મૂલ્યાંકન પણ કાર્ય મૂલ્યાંકનના ફાયદાની સાથે સાથે એની અમુક મર્યાદાઓ પણ છે એની જો વાત કરીએ તો કાર્ય મૂલ્યાંકન દ્વારા સ્વતંત્ર રીતે વેતન દર નક્કી નથી કરી શકાતો કેમ કે વેતનના દરને અસર કરતા અન્ય પરિબળો પણ એટલા અગત્યના છે જેમ કે કર્મચારીની વ્યક્તિગત આવડત કર્મચારીનો પુરવઠો ધારાકીય જોગવાઈઓ આ બધું પણ અગત્યનું છે જ્યારે કાર્યમૂલ્યાંકન માત્ર કામનું મૂલ્ય નક્કી કરે છે પછી કાર્ય મૂલ્યાંકનના પરિબળો અને એની કક્ષાની ચોક્કસ વ્યાખ્યા આપવાનું અને મૂલ્ય પણ મુશ્કેલ છે એટલે વૈજ્ઞાનિક ચોક્કસાઈ આવી શકતી નથી પછી એકમના કાર્યોનું મૂલ્યાંકન મહાદંડ છે જે તે એકમની આંતરિક પરિબળો ઉપર આધારિત હોવાથી એ મૂલ્યાંકન પ્રમાણેના વેતન દરો સમગ્ર ઉદ્યોગને લાગુ પાડી શકાય નહીં મૂલ્યાંકનની વિવિધ પદ્ધતિઓ અને પ્રક્રિયા જટિલ છે જેથી સામાન્ય કર્મચારીને સમજવામાં બહુ અઘરી પડે મૂલ્ય આંકનારના માનસિક વલણ પૂર્વગ્રહ ભેદભાવ વગેરે પણ પરિણામ ઉપર અસર કરતા નીવડવાનો ભય રહે છે નાના એકમો માટે કાર્ય મૂલ્યાંકન પદ્ધતિ વિલંબકારી અને ખર્ચાળ નીવડે એટલે નાના એકમોમાં એનો ઉપયોગ સલાહભર્યું નથી પણ મોટા એકમોમાં પણ આનો ઉપયોગ મર્યાદિતપણે જ થઈ શકે તો અહીંયા આ કાર્ય મૂલ્યાંકનની પદ્ધતિની ફાયદા અને મર્યાદા જે છે એનું ડિસ્કશન આપણે પૂરું કર્યું અહીંયા આપણા યુનિટ થ્રીના ત્રણ ટૉપિક કાર્ય વિશ્લેષણ એટલે જોબ એનાલિસિસ કાર્ય વર્ણન એટલે જોબ ડિસ્ક્રિપ્શન અને કાર્ય મૂલ્યાંકન એટલે જોબ ઇવેલ્યુએશન એ ત્રણ ટૉપિક પૂરા થયા અને લાસ્ટ ટૉપિક આ યુનિટનો ફોર્થ ટૉપિક કામગીરી મૂલ્યાંકન પરફોર્મન્સ અપ્રેઝલ એનું ડિસ્કશન આપણે નેક્સ્ટ સેશનથી શરૂ કરીશું Uh, for now, thank you. And for any doubts or queries, you can write me on this mail dbk.drubika at gmail.com. Thank you.